બળદિયાથી કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તારીખ 18/3/2024 સોમવાર ઉપલાવાસના બહેનોના શ્રી સ્વામિનારાયણ મંદિર સાંખ્યયોગી ફઈ મહંત કાનબાઈ કેસરા જેસાણી ઉંમર વર્ષ 82 બળદિયા ગામમાંથી સવારે શ્રીજી મહારાજના ધામમાં જતા તેમની સ્મશાન યાત્રામાં અંતિમ દર્શન માટે હરિભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રીજીના ચરણોમાં અક્ષર નિવાસી થયેલ ફઈ મહંત કાનબાઈ કેસરા જેસાણીની અંતિમ સંસ્કાર વિધિ સ્મશાન યાત્રામાં ગામના ભાઈઓ તથા બહેનો બહોળા સંખ્યામાં જોડાયા હતા. કાનબાઈ ફઈનો સરળ અને ધાર્મિક સ્વભાવને કારણે તેઓ હરિભક્તોમાં ખૂબ જ માનપાન ધરાવતા હતા અને હરિભક્તોમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. તેઓ ઘણા વર્ષોથી ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિ અને તપસ્યા કરી પોતાનું જીવન સુગંધમય બનાવેલ. યોગાનુયોગ ભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતિના સારા દિવસે ફઈ મહંત કાનબાઈ કેસરા જેસાણી શ્રીજી મહારાજના ધામમાં જતા તેમનું ધાર્મિક જીવન ધન્ય થઈ ગયું હતું. તેમની દિવ્ય આત્માને ભગવાન શ્રી સ્વામિનારાયણ શાંતિ આપે એવી દરેક હરિભક્તોએ પ્રાર્થના કરી હતી. ઉપલાવા સ્વામિનારાયણ મંદિરના બાયુના મંદિરના મહંત એવા શ્રી કાનબાઈ કેસરા જેસાણી આજે સવારના ભગવાનના ધામમાં ગયા છે. એ નિમિત્તે સમગ્ર આખું ગામ અહીં એમની ફઈબાની સ્મશાન યાત્રામાં અત્રે ઉપસ્થિત છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે આટલી બધી મોટી મેદની અને એમના કાનબાઈ ફઈના કાર્યો પણ એટલા એમને એમના જીવનની અંદર ખૂબ સત્કાર્યો પણ કરેલા છે અને આ હિન્દુ સ્મશાન ભૂમિ માટે પણ 50,000 દાન થોડા સમય પહેલાં જ આપી ચૂક્યા છે એવા કાનબાઈ કેસરા જેસાણી ઉપલાવા સ્વામિનારાયણ મંદિર એમના મહંત છે અને ગ્રામજનોને પણ એની કામગીરી પ્રત્યે ખૂબ જ લાગણી છે એટલા માટે સમગ્ર ગ્રામજનો એમની સ્મશાન યાત્રામાં અત્રે ઉમટી પડ્યા છે અને આખું ગામ શોકમગ્ન થઈ રહ્યું છે એ આપ સૌ નિહાળી રહ્યા છો. સૌના ચહેરા પર ગમગીની દેખાય છે કે આવા પુણ્ય આત્મા આજે આ સંસારમાંથી ત્યાગાશ્રમમાંથી આજે આનંદધામની યાત્રાએ ગયેલ એવા શ્રી કાનબાઈ ને ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના ચરણોની સેવામાં રાખે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. મારું નામ સુરેશ વેકરિયા. બળદી ઉપલાવાસના મહંત શ્રી કાનબાઈ કેસરા જેસાણી ઉંમર વર્ષ 82 જે આજ સવારે 7:30 ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના ધામમાં ગયા છે તેના બદલ બળદિયા ઉપલોવાસ તથા નીટલોવાસ બંને વાસના ગામ લોકો આજે સ્મશાન યાત્રામાં આવેલા હતા. મારું નામ ગોપાલભાઈ કેસરા જેસાણી નામ છે અને આ મારી બહેન હતા અને બહેન મંદિરના લગભગ 50 વર્ષ સેવા કરી બરાબર અને પછી બરાબર સેવા કરતે કરતે જ ભગવાનના ધામમાં ગયા.